જય શ્રી કૃષ્ણ મિત્રો, મારું ગુજરાતી કિચનમાં આપનો સ્વાગત છે. ફ્રેન્ડ્સ, ઉત્તરાયણ નજીક આવે એટલે બધાને ઊંધિયું ખૂબ જ યાદ આવતું હોય છે, પરંતુ આપણે એ ટ્રેન્ડને બદલી અને સ્પેશિયલ કાઠિયાવાડી રજવાડી શાક બનાવીશું, જે આપ લગ્નની સિઝનમાં જમણવારમાં પણ ખાતા હો છો અને સ્પેશિયલ રેસ્ટોરન્ટમાં ખાવા માટે પણ જતા હો છો. તો ચાલો આજે આપણે એ જ શાક બનાવીશું અને એ જ ટેસ્ટનું બનાવીશું, એટલે આપણું ટ્રેડિશનલ કાઠિયાવાડી રજવાડી શાક બનાવીએ. તો ચાલો શરૂઆત કરીશું. તો ચાલો આપણે આની સામગ્રી જોઈ લઈએ. આ નાની બટાકી લીધેલી છે મેં 12-15 નંગ જેટલી. આને આપણે બાફીને લઈશું, એક વિસલ વગાડી લઈશું અને એની છાલ નીકાળી લઈશું. આ નાના એવા રવૈયા લીધેલા છે, જોઈ શકો છો, એ પણ આપણે 15-1 નંગ લઈશું. નાના એવા ટમેટા લીધેલા છે, એ 10-12 નંગ લઈશું. નાની ડુંગળી છે, એ પણ 12-15 નંગ લઈશું. અને નાના એવા મરચા છે, એ પણ 10-12 નંગ લઈશું. શાકભાજીમાં તમને ગમે એ વધારે ઓછું કરી શકો છો. અહીંયા સાથે જ મેં 125 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધેલી છે, 1 નંગ ટમેટું કાપીને લીધેલું છે, 3 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ લીધેલું છે, 1/2 કપ ધાણા ભાજી લીધેલી છે, અને આ મેં બાજરી અને મકાઈના મુઠિયા બનાવેલા છે એ પણ લીધેલા છે. આ 10 નંગ મુઠિયા લીધેલા છે અને બીજા બધા મસાલા છે જે હું તમને આગળ જણાવું છું. તો ચાલો શરૂઆત કરીશું. તો આપ જોઈ શકો છો આ ડુંગળી છે, એને મેં છાલ કાઢી અને આવી રીતના કાપો મૂકી દીધેલો છે, અને આ રીંગણને પણ એવી જ રીતના આ ડીટું કાઢી અને કાપો મૂકી દીધેલો છે, અને આવી રીતના તૈયાર કરી લીધેલા છે. બટેટી છે, એને પણ 1 વિસલ કરી લીધેલી છે. તો ચાલો શરૂઆત કરીશું. સૌ પ્રથમ તો આપણે આ તવલામાં તેલ લઈશું. અને જે આ ડુંગળી છે અને રીંગણ છે એને આપણે તળી લઈશું, અને એ દરમિયાન જ આપણે આ લસણ અને આદુ લીધેલું છે એને વાટી લઈશું. અને સાથે જ હું તમને બતાવી દઉં, 1 નંગ તમાલપત્ર લીધેલું છે, 15 નંગ લવિંગ લીધેલા છે, 1 નંગ બાદિયું લીધેલું છે, 20-એક નંગ મરીના દાણા લીધેલા છે, આ દાલચીની લીધેલી છે એટલે કે તજના ટુકડા લીધેલા છે 4 નંગ નાના એવા, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, 1/2 ટીસ્પૂન હિંગ લીધેલી છે, 1/2 ટેબલ સ્પૂન આખા ધાણા લીધેલા છે, અને 1 ટેબલ સ્પૂન જીરું લીધેલું છે. તો આને આપણે વાટી લઈશું પહેલા, તો ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ જશે. મિત્રો, સરસ રીતે વટાઈ ગયું છે. હવે હું આને આ બાઉલમાં નીકાળી લઉં છું. સાથે જ આપણે આ લસણ અને આદુ લીધેલા છે એને પણ વાટી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, તેલ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો આપણે આ રીંગણને પહેલા તો તળી લઈશું. સરસ નાના એવા રીંગણ છે એટલે 1-2 મિનિટ જ થશે તળાતા. શાક બનાવવામાં થોડી પણ વાર નહીં લાગે, જે સમય જશે એ ખાલી મુઠિયા બનાવવામાં જ જશે અને મસાલા યાદ રાખીને વાટવામાં જ જશે. જોઈ શકો છો કાપા એટલે જ મૂકીએ છીએ કે જેથી કરીને રીંગણ ઉડે નહીં. તો આપણે આને 1 મિનિટ માટે તળી લઈશું. જુઓ ફ્રેન્ડ્સ, 1 મિનિટમાં આપણા આ રીંગણ સરસ થોડા એવા ચડી ગયા છે, એટલે કે 1/2 કુક થઈ ગયા છે. તો એને હું નીકાળી લઉં છું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હજુ આપણે આગળ
શાક બનાવીશું ત્યારે બધા રીંગણ સારી રીતે પાકી જશે। એવી જ રીતે આપણે આ નાની એવી ડુંગળી લીધેલી છે એને પણ કાપા મારેલા છે એને આપણે એક મિનિટ માટે તળી લઈશું। વધારે રાખવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, એક મિનિટ થાય એટલે ઉતારી લઈશું। જુઓ મિત્રો, હવે હું આને નીકાળી લઉં છું અને ગેસને એક મિનિટ માટે બંધ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ શાક ખાવામાં એટલું સરસ લાગે છે કે આની સામે બધા જ શાક ફીકા લાગે, એટલા માટે તો આ શાકને આપણે રજવાડી શાક એવું નામ આપેલું છે। હવે આ તેલ ગરમ છે એમાંથી હું થોડું તેલ કાઢી લઉં છું અને પછી શાકનો વઘાર કરીએ। જુઓ, વધારાનું આપણે તેલ નીકાળી લીધેલું છે અને આમાં મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ રાખેલું છે અને ગેસને ફરીથી ચાલુ કરું છું। આ શાક છે એ સિંગ તેલમાં ખૂબ જ સારું લાગે છે એટલે અહીંયા હું સિંગ તેલનો ઉપયોગ કરું છું અને કાઠિયાવાડી શાક હોય છે એ સિંગ તેલમાં જ સારા લાગે છે એટલે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું। હવે આને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું થોડી વાર। જુઓ, તેલ ગરમ જ છે એટલે આખા લાલ મરચા નાખીશું, હાફ ટીસ્પૂન રાઈ નાખીશું, હાફ ટીસ્પૂન જીરું નાખીશું, આ મરચા છે એ કાચા છે એટલે એ સીધા નાખી દઈશું, 10 નંગ મરચા લીધેલા છે। મરચા થોડા એવા ફ્રાય થાય પછી જ આપણે બીજા મસાલા એડ કરીશું। ફ્રેન્ડ્સ, મરચામાં મેં કાપો મૂકીને તળવા માટે નાખ્યા છે જેથી કરીને ફૂટે નહીં, એ હું આપને પહેલા કહેતા ભૂલી ગઈ છું એટલે હવે બતાવી દઉં કે મરચામાં મેં કાપો મૂકેલો છે। જુઓ, આ થોડા એવા ફ્રાય થઈ ગયા છે, ગેસને આપણે ધીમો કરી દીધેલો છે। હવે એમાં આપણે નાખીશું જે આ આદુ અને લસણ વાટ્યું હતું એ। હવે એમાં નાખીશું આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ। જુઓ, આ મસાલા ક્યારે હું ઉમેરું છું એ જ ખાસ જોવાનું છે, તો શાકનો ટેસ્ટ ખૂબ સારો આવે છે એટલે મસાલા એકસાથે ક્યારે એડ કરવાના નથી એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે। હવે એમાં નાખીશું આપણે લીલા મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન જેટલી, ગેસની ફ્લેમ થોડી એવી વધારું છું અને સાથે જ એમાં હવે આપણે નાખીશું, જુઓ આ ટમેટું કાપેલું છે એ, ટમેટાના કાપા મૂકી દઈશું, બિલકુલ નાના એવા કાપા મૂકી દઈશું સાથે સાથે જ। એક જ કાપો મૂકવાનો છે અને સહેજ જ કાપો મૂકવાનો છે।
फ्रेंड्स हवे आमां आपणे मसाला करीशुं। मसालामां नाखीशुं 1/4 टीस्पून जेटली हळदर एड करीशुं। लाल मरचू पाउडर एड करीशुं, नानी चमची छे अत्यारे 1 टेबलस्पून एड करू छू। 1 टेबलस्पून जेटलू ज धाणा जीरू पण एड करीशुं। फ्रेंड्स मसाला पण वारा फरती नाखवाना रहेशे, एक साथे क्यारे पण एड करवाना नहीं रहे, एक खास ध्यान राखजो। काठियावाड़ी शाकनी आज एक मोटी खासियत छे के सारू बनावा माटे आपणे क्यारे कई वस्तु नाखवी अने जे प्रमाणे जोईता प्रमाणमां वस्तु नाखवानी रहेशे। जुओ मसालो सहज पाकी गयो छे, तो हवे एमां आपणे गैस धीमो करी अने निमक नाखीशुं। निमक ए आप अपना स्वाद मुजब नाखी शको छो। हवे एक वखत आने हलावी लईए अने साथे ज हवे एमां आ लीली डुंगळी लीधेली छे ए अने आ मुठिया छे ए आपणे नाखवानो वारो आवशे। तो पहेला हुं लीली डुंगळी छे ए एक मुठ्ठी नाखी दऊं छुं અને આને હલાવી લઉં છું। જુઓ શાક થોડું એવું નીચેથી ચોટેલું છે, આ એની સાઇન છે કે મસાલા સારી રીતે પાકી ગયા છે। તો હવે એમાં આપણે આ કસૂરી મેથી લીધેલી છે એ એડ કરીશું। કસૂરી મેથી મેં 1 ટીસ્પૂન ફૂલ ભરીને લીધેલી છે, ખૂબ જ સરસ સુગંધ આવે છે ફ્રેન્ડ્સ, એટલે આ શાક ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બનશે। જુઓ હવે એમાં આપણે 1 કપ દહીં નાખવાનું રહેશે, મોડું દહીં લેવાનું રહેશે। આ 1 કપ દહીં મેં એડ કર્યું અને આને આપણે સારી રીતે હલાવીશું। દહીં એકદમ મોડું રાખીશું એ વાતનું ખાસ ધ્યાન રાખીશું। જોઈ શકો છો કલર કેટલો સરસ આવી ગયો છે। દહીં નાખ્યા પછી સતત હલાવવાનું છે। ફ્રેન્ડ્સ આ શાક મારા ઘરમાં વારંવાર બને છે, જ્યારે પણ રવૈયા અને નાના ટમેટા છે, નાના મરચા છે, એવું દેખીએ કે નાના બટેટા છે, ત્યારે ઘરમાં બધાની ફરમાઈશ થઈ જ જાય છે કે ચાલો આપણે આ રજવાડું બનાવીએ। મારા ઘરમાં આને રજવાડું કહે છે, એટલે ચાલો આને રજવાડું બનાવી નાખીએ આજે, એવું ચાલતું જ હોય છે। જુઓ સરસ એવું દહીં પાકી ગયું છે, તો હવે એમાં આપણે આ મુઠિયા એડ કરી દઈશું અને થોડું લીલું લસણ નાખી દઈશું। સાથે જ એમાં આપણે આજે 10 નંગ ટમેટા છે એ પણ એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ આવી રીતે શાક બનાવવાથી ખરેખર શાકનો ટેસ્ટ સારો આવે છે, આપ એક વખત ટ્રાય કરી અને મને કમેન્ટમાં ચોક્કસથી લખજો કે આપનું શાક કેવું બન્યું છે। જુઓ હવે આને આપણે થોડી વાર માટે પકવી લઈશું, ગેસને મીડિયમ રાખીશું। જુઓ ફ્રેન્ડ્સ સરસ મજાનું આપણું આ તેલ છૂટી ગયું છે, હવે એમાં ફરીથી આપણે લીલી ડુંગળી એડ કરીશું અને ફરીથી લસણ એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલું। દેખાવમાં કેટલું સરસ લાગે છે આપ જોઈ શકો છો। હવે આજે અધકચરા બાફેલા નાના એવા બટેટા છે એ અને આપણે જે આ શાક તળ્યા છે એ બધા જ એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ ઊંધિયામાં આપણે મુઠિયા નાખતા હોય છે, આમાં પણ મુઠિયા નાખતા હોય છે, પરંતુ આ ટ્રેડિશનલ કાઠિયાવાડી શાક છે તો એમાં આપણે
दही नाखेलू छे जेथी करीने शाक खूब सरस देखावमां अने तेल छूटे ओछू तेल नाख्यू होय छतां पण तेल छूटे एवुं शाक थशे। तो आने आपणे थोड़ू एवुं पकवी लईशुं साथे ज एमां थोड़ी धाणा भाजी पण एड करू छू। आप जोई शको छो कोई पण मसाला जे लीला मसाला लीधेला छे एने मैं एक साथे क्यारे एड नथी कर्या, थोड़ा थोड़ा करीने ज एड करू छू। एनु पण एक कारण छे, एनु एक कारण छे के ए मसालानो टेस्ट धीमे धीमे आवशे, जे पहेला नाखेला हशे एनो टेस्ट स्ट्रोंग आवशे अने आनो धीमे धीमे माइल्ड टेस्ट आवतो रहेशे। एटला माटे आपणे वारफरती मसाला एड करीए छीए। जोई लो खूब सरस देखाय छे अने हवे एमां हुं अर्धो ग्लास जेटलू पाणी एड करू छू। જુઓ અડધો ગ્લાસ જેટલું જ પાણી એડ કરવાનું છે, વધારે નથી કરવાનું। એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું અને શાકનો કલર પણ તમે જોઈ શકો છો। આગળ હજી જોતા રહેજો ફ્રેન્ડ્સ, આમાં હજી બધા મસાલા બાકી છે, એ વાત આપ ખાસ જાણી લેજો। मसाला सूका मसाला छे ए पण धीमे धीमे ज पड़ता रहेशे, एक साथे क्यारे नाखवाना नहीं रहे। पहेला आने आपणे पांच एक मिनिट हजू पकवी लईए। जुओ फ्रेंड्स फरीथी सरस मजानुं तेल छूटी गयुं छे, जोई शको छो एकदम सरस तेल छूटी गयुं छे। अने हवे आपणे एक रींगणने फरीथी चेक करी लईशुं पाक्युं छे के नहीं। जुओ एकदम सरस पाकी गयुं छे એટલે આપણું શાક સરસ મજાનું પાકી ગયું છે, જોઈ શકો છો। તો હવે આપણે જે આ બનાવેલો વાટેલો મસાલો હતો, જોઈ શકો છો તજ ને લવિંગ ને બધું નાખેલું હતું, એ દોઢ ચમચી નાખીશું। ફરીથી આ બધું લસણ છે એ એડ કરી દઈશું, ડુંગળી પણ એડ કરી દઈશું, ધાણા ભાજી એડ કરી દઈશું અને એક વખત હલાવી લઈશું। જુઓ ફ્રેન્ડ્સ કેટલું સરસ દેખાય છે, સ્વાદમાં પણ એટલું સરસ છે। તો આ ઉતરાણ ઉપર આપણે આ શાક શા માટે ન બનાવીએ, થોડો એવો આપણો જે ટ્રેન્ડ છે એને બદલી નાખીએ। જોઈ શકો છો હવે એમાં ગરમ મસાલો પણ હું નાખું છું 1/4 ટીસ્પૂન જેટલો, અને ફરીથી ઉપરથી 1/4 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરું છું। અને આને ફરીથી આપણે મસાલો એકરસ થાય અને બધું ચમચામાં ચોટે એટલે કે ઘાટું થાય ને ત્યાં સુધી આપણે રાખીશું। તો ચાલો હજુ આને આપણે એક મિનિટ પકવી લઈએ। જુઓ ફ્રેન્ડ્સ નજીકથી બતાવું છું, જોઈ લો એકદમ સરસ તેલ છૂટી ગયું છે, એનો મતલબ એવો થયો કે આપણું આ શાક સરસ રીતે પાકી ગયું છે। અને બીજી નિશાની આવી રીતના ચમચામાં ચોટીને શાક ચાલવું જોઈએ, એટલે કે રસો છે એ ચોટીને ચાલવો જોઈએ, તેલ અને પાણી છૂટું ના રહેવું જોઈએ। તો આપણું આ શાક સારી રીતે તૈયાર થઈ ગયું છે। તો હું ગેસને હવે બંધ કરી દઉં છું અને અને સર્વ કરું છું। જુઓ ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણું આ સ્પેશિયલ કાઠિયાવાડી રજવાડી શાક, આ લીલી ડુંગળી, થોડી ધાણા ભાજી અને આ લીલું લસણ મૂકીને હું એને ગાર્નિશ કરું છું। અને આ શાક આપ પૂરી છે, પરાઠા છે, ભાખરી, રોટલી, રોટલા બધા સાથે ખાઈ શકો છો, પરંતુ પૂરી અને બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે। તો તૈયાર છે આપણું આ શાક ફ્રેન્ડ્સ। તમને મારા આ શાકની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્રો સાથે પણ શેર કરજો। આભાર મિત્રો।